नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपणी YouTube चेनल ની અંદર. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 10 એમની અંદર કાંઈક અભ્યાસ કરીએ, પાછું કાંઈક નવું શીખીએ. હા, મજા કરતા કરતા એ મોજ મસ્તી સાથે નવો કાંઈક પ્રકાશ વિશે આપણને જે કાંઈ આપણી વસ્તુ દેખાય છે એ વસ્તુ શાના કારણે દેખાય છે એવું આપણે આ ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાનો છે. અને ઘણી બધી એવી ઘટનાઓ કે જે આપણે જોઈએ છીએ તો એ બનવા પાછળનું કારણ શું છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણા ચેપ્ટરનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો આપણને જે કાંઈ વસ્તુ દ્રશ્યમાન થાય છે, જે કાંઈ બધી કુદરતી ઘટનાઓ બને છે, આ બધું બનવા પાછળનું કારણ શું? તો કે પ્રકાશની પરાવર્તન અને વક્રીભવનની ઘટના. એના પહેલા પ્રકાશ, તો કે ભાઈ પ્રકાશ આપણને કોઈ પણ વસ્તુ ક્યારે દેખાય? પ્રકાશ હોય ત્યારે. અંધારામાં આપણને કાંઈ દેખાતું નથી, શા માટે? આપણી આંખ જોઈ નથી શકતી, એટલા માટે. જોઈ તો શકે છે, પરંતુ ત્યાં લાઈટ ન હોવાથી આપણને કશું જ દેખાતું નથી. તો બધા દેખાવા પાછળનું કારણ શું? પ્રકાશ. તો પ્રકાશ છે ને એક વિદ્યુત ચુંબકીય વિકિરણ છે કે જે આપણી આંખમાં કંઈક સંવેદના ઉપજાવે છે, અસર કરે છે. કે પ્રકાશ, તો પ્રકાશ શું છે? કે પ્રકાશ એક વીજ ચુંબકીય કિરણ છે, કિરણ અથવા તો વિકિરણ છે, જે આપણી આંખમાં સંવેદના એટલે અસર ઉપજાવે છે. કે આપણે પ્રકાશથી આપણને ખબર છે આંખ બંધ થઈ જાય છે, બરોબર? તો આ થવા પાછળનું કારણ શું? પ્રકાશ, કે જેના લીધે જ આપણને વસ્તુ દેખાય છે. હવે પરાવર્તન, પ્રકાશ થયું પરાવર્તન. તો પરાવર્તન એટલે શું ભાઈ? તો કે કોઈ સપાટી છે, વસ્તુ આપણને જોવા માટે પેલી જરૂરિયાત કીધી પ્રકાશ. પ્રકાશમાં પણ પરાવર્તનની ઘટના થવી જોઈએ. એટલે કે આપણને કોઈ વસ્તુ ત્યારે દ્રશ્યમાન થાય કે ભાઈ એની ઉપર આ માર્કર તમને દેખાય છે, તો માર્કર ઉપર પ્રકાશના કિરણો પડે છે. પ્રકાશને લીધે નહીં પણ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે, આ વસ્તુ પ્રકાશને પાછી ફેંકે છે, બધી જ દિશામાં પાછી ફેંકે છે. જો આના ઉપર પ્રકાશ પડે છે તો એ પ્રકાશને બધી જ દિશામાં વિખેરણ કરે છે. તો એ પરાવર્તન પામીને જે પ્રકાશ તમારી આંખમાં આવે છે એ પ્રકાશને લીધે તમને વસ્તુ દેખાય છે. ડાયરેક્ટલી પ્રકાશ છે એ તમારી આંખમાં દાખલ થતો નથી, પેલા એ વસ્તુ ઉપર પડે છે અને વસ્તુ દ્વારા એનું પરાવર્તન થાય છે. પરિણામે એ પરાવર્તિત વસ્તુના પ્રકાશના લીધે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. કે વસ્તુ દ્વારા થતા પ્રકાશના પરાવર્તનને કારણે તે દ્રશ્યમાન થાય છે. ભાઈ દ્રશ્યમાન થાય છે એટલે શું? તો કે આપણે એને જોઈ શકીએ છીએ. તો આ જે પરાવર્તનની ઘટના છે, આપણે બંને પોર્શન અલગ અલગ ભણવાના છે, પરાવર્તન અને વક્રીભવન. તો પરાવર્તનની જે ઘટના છે એ અપારદર્શક માધ્યમમાં થાય. અપારદર્શક માધ્યમ એટલે કેવું? તો કે આ ભાઈ બોર્ડ છે, બોર્ડ ઉપર તમને અક્ષર લખેલા છે, અક્ષર લખેલા દેખાય છે, તો એનો મતલબ કે આના ઉપર વસ્તુના પ્રકાશના કિરણો પડે છે અને કિરણોને પરાવર્તિત કરે છે, પરિણામે તમે એને જોઈ શકો છો. આની આરપાર તમે જોઈ શકતા નથી. બોર્ડની પાછળ શું છે એ તમને ખબર છે? નથી. પણ મને ખબર છે, કારણ કે બોર્ડ મેં લગાવ્યું છે તો મને ખબર હોય ને પાછળની સાઈડ શું છે. પાછળની સાઈડ ગ્રીન બોર્ડ છે, પણ એ તમને કાંઈ દેખાશે નહીં. તો આ અપારદર્શક માધ્યમ કહેવાય. આ દિવાલ, તો દિવાલ અપારદર્શક, જેની આરપાર આપણે જોઈ શકતા નથી. આ માર્કરની આરપાર જોઈ શકીએ? ના. તો જે અપારદર્શક માધ્યમમાં પ્રકાશનું પરાવર્તન થાય, કેવા માધ્યમમાં? અપારદર્શક માધ્યમમાં પ્રકાશનું શું થાય? તો કે ભાઈ પરાવર્તન થાય. એટલે કે પ્રકાશના પાછા વળવાની ઘટના અપારદર્શક માધ્યમમાં થાય, કારણ કે એમાંથી તો પ્રકાશ આરપાર નીકળી શકશે નહીં. ત્યાર પછી વસ્તુ દ્વારા જેની આરપાર તમે જોઈ શકો છો, પારદર્શક માધ્યમ છે, જેમ કે લેન્સ અથવા તો સાદો કાચ, અરીસો નહીં, સાદો કાચ મેં કીધો, કે કાચનો સ્લેબ છે, ટુકડો છે, તો એની આરપાર તમે જોઈ શકો છો.
તો એવા માધ્યમમાં પ્રકાશનું શું થાય? વક્રીભવન. કે પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો કે આ દિશામાં પ્રકાશ આવે છે, માધ્યમના લીધે એની દિશા થોડીક બદલાઈ જાય. સુરેશ જાતો તો માર્ગ બદલી દીધો, દિશા બદલાઈ ગઈ, તો એ લંબ તરફ વળવાની કે લંબથી દૂર જવાની જે ઘટના હોય ને એને વક્રીભવન કહેવાય. કે પ્રકાશના મૂળ માર્ગથી વિચલિત થવાની ઘટનાને, ટૂંકમાં આવો હું સાદી ખાલી વ્યાખ્યા આપું છું વક્રીભવનની, ઘટનાને વક્રીભવન કહે છે. કે ટૂંકમાં વક્રીભવન કે મૂળ માર્ગથી પ્રકાશનું કિરણ છે વિચલિત થશે. તો આ ભાઈ જે છે એ કેવા માધ્યમમાં થશે? પારદર્શક માધ્યમમાં પ્રકાશનું શું થાય? વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન થાય. કેવા માધ્યમમાં થાય? તો કે ભાઈ પારદર્શક. પારદર્શક માધ્યમ એટલે કેવું? કે જેની આરપાર તમે જોઈ શકો છો. તો આપણે ઘણી બધી કુદરતી ઘટનાઓ જોઈએ છીએ, જેમ કે તારાઓનું ટમટમું, મેઘધનુષ્યની રચના, બરોબર, પછી ટિંડલ અસર કે જેના લીધે આપણે પ્રકાશના માર્ગ છે પ્રકાશના માર્ગને જોઈ શકીએ છીએ. તો આવી બધી જે ઘટના છે આ બધી ઘટના પાછળનું કારણ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. જે ઘટનાને લીધે આપણે આવી રંગબેરંગી ઘણી બધી કુદરતી ઘટનાઓ છે એમને જોઈ શકીએ છીએ. તો એનો આપણે ક્રમશઃ એક પછી એક વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ પરાવર્તન કેવી રીતે થાય, વક્રીભવન કેવી રીતે થાય, એના નિયમો શું હોય છે. તો સૌ પ્રથમ આપણો પોર્શન છે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશ પરાવર્તન. તો આ ચેપ્ટરમાં આપણે આ જ ઘટનાઓ અભ્યાસ કરવાની છે કે ભાઈ કેવી રીતે પરાવર્તન થાય છે, કેવી રીતે વક્રીભવન થાય છે. તો કે ભાઈ સંપૂર્ણ, કેવી? સંપૂર્ણ સમતલ એટલે કે સ્થિતિ, એકદમ લીસી પોલીસ કરેલી સપાટી હશે તો એના ઉપર પ્રકાશના કિરણો પડશે તો એ પ્રકાશના કિરણોને પાછા વાળશે. આ સમતલ એકદમ લીસી પોલીસ કરેલી સપાટી કહેવાય. તો આના ઉપર પ્રકાશ આપાત કરશો તો એ પ્રકાશને પાછો ફેંકશે. તો આ ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહેવાય. કે એકદમ સંપૂર્ણ લીસી પોલીસ કરેલી ચળકતી સપાટી પરથી પ્રકાશના અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું શું કહેવાય? પરાવર્તન કહે છે. તો આ પરાવર્તનની ઘટના અરીસામાં જોવા મળે, કારણ કે અરીસો છે એની પાછળનો ભાગ પોલીસ કરેલો હોય તો એમાં પ્રકાશનું કિરણ આપાત થશે તો એ પ્રકાશને પાછું ફેંકશે. એટલા માટે તો આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. કેવી રીતે ઘટના બને? તો કેના નિયમો શું છે? તો અહીંયા પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના નિયમો જણાવો. તો કે ભાઈ નિયમો બે છે, એ તો આપણે થોડા ને ઘણા કાંઈક ને કાંઈક ભણી ગયા છીએ. કે આ ધારો કે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે કે જેની એક ભાગ છે, એક ભાગ કેવો છે? પોલીસ કરેલો છે. જો મેં ડેશ 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 લીટા દર્શાવ્યો, એનો મતલબ કે એની આરપાર કાંઈ પસાર થઈ શકશે નહીં. હવે અહીંયા પ્રકાશનું કોઈ એક ત્રાસુ કિરણ છે, એ ત્રાસુ કિરણ આ સપાટી ઉપર આપાત થાય છે. આ એકદમ લીસી પોલીસ કરેલી સપાટી છે. આ સપાટી એની સાથે હું 90° ખૂણો દોરું તો એમને લંબ થાય કે નહીં? જોજે, આ સપાટી એમની સાથે આ મેં શું દોર્યો કહેવાય? લંબ દોર્યો. આ કેવું કિરણ કહેવાય? આપાત કિરણ. આ કી એટલે આપાત કિરણ. આ એકદમ સમતલ લીસી શું છે? સપાટી. તો અહીંયા આ પ્રકાશનું ત્રાસું કિરણ અથડાશે તો એ અથડાઈને પાછું ફરી જશે. અથડાઈને તે શું થશે? પાછું ફરશે. તો આ પરાવર્તન થયું માટે આને કેવું કિરણ કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય. બરોબર, પરાવર્તિત કિરણ કહેવાય. હવે આ જે આપાત કિરણ છે, એ આપાત કિરણ આ સપાટીએ દોરેલો લંબ, આ સપાટી લાલ કલરની સપાટી છે એના ઉપર કાળા રંગનો આપણે શું દોર્યો છે? લંબ દોર્યો છે. બંને વચ્ચે એક કલરનો ખૂણો બને 90. તો આપાત કિરણ આ લંબ સાથે ખૂણો બનાવે, સપાટી સાથેનો નહીં, સપાટી સાથેનો ખૂણો આ કહેવાય. લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય? કોણ? તો કે આપાત કોણ.
આ જે ખૂણો બનશે તે આપાત કિરણ એ સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. એને આપણે થીટા વડે દર્શાવીએ. આઈ કહી દઈએ, થીટા આઈ. આઈ એટલે ઇન્સિડેન્ટ રે, એંગલ ઓફ ઇન્સિડેન્ટ રે એટલે કે આપાત કોણ, જેનો અર્થ થાય અથવા વન અને ટુ પણ દર્શાવી શકાય. આપાત કિરણ એ સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. એવી જ રીતે પરાવર્તિત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને, જો આ ખૂણો સપાટી સાથે નો થાય, આ ઉપરનો ખૂણો છે એ લંબ સાથે નો થાય, તો આ ખૂણો બનશે જેને આપણે કહેશું થીટા આર. થીટા આર એટલે કે રિફ્લેક્ટિવ રે, એંગલ ઓફ રિફ્લેક્ટિવ રે. રિફ્લેક્ટિવ એટલે પરાવર્તિત અને રિફ્લેક્શન એટલે પરાવર્તન. તો એંગલ ઓફ રિફ્લેક્ટિવ રે એટલે કે પરાવર્તિત કિરણ દ્વારા બનેલો ખૂણો, જેને કહેવાય પરાવર્તન કોણ. તો અહીં આપણે બે કોણ લીધા. ક્યાં ક્યાં? તો કે થીટા આઈ. થીટા આઈ એટલે એ શું કીધો? તો કે ભાઈ આપાત કોણ. કેવો કોણ? આપાત કોણ. અને થીટા આર લીધું, જે શું કહેવાશે? પરાવર્તન કોણ, કારણ કે પરાવર્તિત કિરણ દ્વારા બનેલો ખૂણો છે. તો એના નિયમો, નિયમો ભાઈ બે છે. પહેલો નિયમ કે સમતલ અરીસો છે, આ એકદમ લીસી સપાટી છે, અરીસો છે, બરોબર, સમતલ અરીસો. તો કે સમતલ અરીસામાં જેટલો આપાત કોણ હોય એટલો શું હોય? પરાવર્તન કોણ હોય. કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા મૂલ્યના હોય? સમાન મૂલ્યના હોય. પેલો નિયમ, આપાત કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા મૂલ્યના? સમાન મૂલ્યના હોય છે. એનો અર્થ શું થાય? કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખી શકો? થીટા આર. કારણ કે આ આપાત કોણ છે, આ પરાવર્તન કોણ છે, બે કેવા મૂલ્યના થયા? સમાન, સમાન મૂલ્યના. બીજો નિયમ, જો આ બોર્ડ છે તો આખી દિવાલ છે, આખે આખું એક શું કહેવાય? સમતલ કહેવાય. તો અહીંયા આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, બધું તમને કેવું મળ્યું? આ બોર્ડમાં જ મળી ગયું કે નહીં? આમ કે બહાર મળતું નથી, થ્રી ડીમાં નથી મળતું. આ સાઈડ મળે તો હું એને અહીંયા દર્શાવી શકું નહીં. આ જ દિશામાં મળી ગયું, એક જ સમતલમાં મળ્યું. તો આ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, આ ત્રણે ત્રણ કેવા હોય? એક જ સમતલમાં હોય. આ આખે આખું એક સમતલ કહેવાય. આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. સાવ સેલા નિયમો છે, એક જ સમતલમાં હોય છે. આ બુકમાં તમને આકૃતિ નથી આપી, પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિ તમારે દોરવાની એટલે ખબર પડે કે ભાઈ કેવી રીતે આપાત કોણ બને, ક્યાં પરાવર્તન કોણ બને, કોને આપાત કિરણ કહેવાય, કોને પરાવર્તિત કિરણ કહેવાય. તો આ થઈ ગયા પરાવર્તનની વ્યાખ્યા. આ એના બે નિયમો આકૃતિ દ્વારા આપણે સમજ મેળવી કે ભાઈ આવી રીતે પરાવર્તનના નિયમો હોય છે. તો અહીં બે માર્ક્સની અંદર કે ત્રણ માર્કમાં પ્રશ્ન પૂછાય કે પરાવર્તન એટલે શું, તેના નિયમો જણાવો. હવે આ જે સમતલ અરીસા વડે જે પરાવર્તનની ક્રિયા થાય છે, એ પરાવર્તનની ક્રિયાને એટલે કે એના દ્વારા જે પ્રતિબિંબ રચાય, તમને આ વસ્તુ દેખાશે, આ કિરણ તમારી આંખમાં પહોંચશે, પરિણામે તમને અહીંયા રહેલી વસ્તુ જોવા મળશે, ત્યારે એ વસ્તુ તમને જોવા મળશે. તો સમતલ અરીસા દ્વારા પરાવર્તન થઈ અને જે પ્રતિબિંબ મળે છે, એ પ્રતિબિંબની કઈ ખાસિયત હોય છે? તો શું છે એ ખાસિયત જોઈએ હવે. તો સમતલ અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબ એટલે જે વસ્તુ આપણને દેખાય છે, એ પ્રતિબિંબની ખાસિયત શું છે, એમના ગુણધર્મ શું હોય? બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ એની લાક્ષણિકતા શું છે? એ ચોક્કસ જ હોય, એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. તો આ પરાવર્તનના નિયમો જે છે ને, એ સમતલ અરીસા અને ગોળી અરીસા હોય એટલે કે વક્રાકાર અરીસા હોય, બધા જ માટે આ સરખા જ લાગુ પડે. એકમાં કાંઈ જુદા જુદા નિયમો લાગુ પડતા નથી, બંનેમાં સમાન જ હશે. પરંતુ આ સમતલ અરીસા દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એને આપણે સમજીએ. તમારે કાંઈ આકૃતિ નથી દોરવાની, પરંતુ માત્ર સમજવાનું છે કે આ ધારો કે આ સમતલ અરીસો છે, જેની એક બાજુ કેવી હશે? પોલીસ કરેલી. અહીંયા
હું સપાટી દોરું છું કે આ સપાટી એ દોરેલ લંબ છે, બરોબર? આ અરીસો છે, અરીસા સાથે આ લંબ થશે કે નહીં? હવે અહીંયા મેં કોઈ વસ્તુ રાખેલી છે, આ એ બી વસ્તુ રાખેલી છે, તો આમાંથી જે પ્રકાશના કિરણો છે, હવે આપણે જોઈએ છીએ અરીસાથી આપણે જેટલા દૂર ઊભા રહીએ એટલું જ દૂર આપણું પ્રતિબિંબ રચાય કે નહીં, એટલું જ દૂર આપણું પ્રતિબિંબ રચાય. તો આને હું ઉગમ બિંદુ ઓ કહી દઉં છું. તો અહીંયા પેલું કિરણ સમાંતર હું આપાત કરું, કેવું? સમાંતર. તો તમે ટોર્ચ લઈ અને અરીસાની સામે એક્ઝેક્ટ આમ 90° ના ખૂણે કિરણ આપાત કરો તો એનું પરાવર્તન પામીને પરાવર્તિત કિરણ મળશે? તો કે ના, કારણ કે અથડાઈને તે જ માર્ગે પાછું ફરે, અથડાઈને આંગ્યું છે તો તે જ માર્ગે પાછું ફરશે. એટલે કે અહીંયા તમે પી નામ આપો તો એ પી આપાત કિરણ થાય તો પી એ શું થઈ જાય? પરાવર્તિત કિરણ થઈ જશે. પછી હમણાં આપણે નિયમમાં જોયું એમ જેટલા એંગલે આપાત કરશો એટલા જ એંગલે તે શું થાય? પરાવર્તન થશે કે નહીં? તો અહીંયા ઓ બિંદુ ઉપર આપણે બીજું કિરણ આપાત કર્યું, આ તો દરેક બિંદુમાંથી કિરણ નીકળે, પણ કિરણાકૃતિ સ્પષ્ટ દોરવા માટે તમે ઓછામાં ઓછા કેટલા કિરણથી દોરી શકો? બે કિરણથી દોરી શકો, વધારે દોરો તો એ ગૂંચવાઈ જાય. એટલા માટે સ્પષ્ટ આકૃતિ દોરવા માટે આપણે કેટલા કિરણનો ઉપયોગ કરશું? બે જ કિરણનો ઉપયોગ કરીશું. હવે અહીંયા જુઓ, આ પરાવર્તિત કિરણ આ બાજુ જાય છે, આનું આ પરાવર્તન પામીને કિરણ આ બાજુ જાય છે. આ પી થી એ આ દિશામાં પરાવર્તિત કિરણ છે ને, બરોબર? પરાવર્તિત કિરણ તો આમ સીધું જશે, આ નીચે આવશે, બે ક્યાંય ભેગા થાય નહીં. જો એ ભેગા ન થાય તો પ્રતિબિંબ રચાય નહીં. પરિણામે આ બંને કિરણો છે એને આપણે કઈ બાજુ લંબાવવા પડશે? આમ પાછળની બાજુ લંબાવવા પડશે, બરોબર? તો આ બે કિરણો છે એને આપણે ક્યાં લંબાવ્યા? પાછળની બાજુ. જો તો અહીંયા ભેગા થયા કે નહીં? તો આ એ ભાગ હતો એનો ભાગ કહી દઈ એ ડેશ, આ વસ્તુની વસ્તુ આ બી છે તો એનો ભાગ કહી દઈએ બી ડેશ. અરીસાથી બે બાજુના અંતર માપીએ, આ અરીસો એનાથી વસ્તુનું અંતર છે એને આપણે યુ કહીએ, તો પ્રતિબિંબના અંતરને આપણે શું કહેશું? વી કહેશું. બી ડેશ સુધીનું, ઓ થી બી ડેશ એટલે વી અને ઓ થી બી એટલે યુ, આવું તમને પ્રતિબિંબ મળે. આ શેમાં મળે? તો કે સમતલ અરીસામાં. હવે આની ખાસિયત શું? તો કે ભાઈ અરીસાથી જેટલા અંતરે તમે વસ્તુ રાખેલી હોય એટલા જ અંતરે તમને અરીસાની પાછળ, આ અરીસાની પાછળની ભાગ કહેવાય ને, પાછળની બાજુએ પ્રતિબિંબ મળશે. અરીસાથી આગળ જેટલા અંતરે વસ્તુ રાખેલી હોય પેલા તો પ્રતિબિંબ કેવું મળે? જો જે બાજુ વસ્તુ છે એ જ બાજુ વસ્તુ મળી, પ્રતિબિંબ મળ્યું કે નહીં? આમ મળે, આ માર્કર મેં આમ રાખી હોય તો આમ જ દેખાય, જો આમ દેખાય તો એ ઉલટું કહેવાય, પણ આમ જ દેખાય છે તો એ કેવું કહેવાશે? ચતુ કહેવાશે. પણ તમે તમારો મોઢું અરીસામાં જોવો છો ત્યારે તમે એને કોઈ પડદા ઉપર મેળવી શકશો નહીં. જો તમે પડદો રાખશો તો તમારા જ કિરણ છે એ અરીસા ઉપર નહીં પડે તો કાંઈ પ્રતિબિંબ બનશે નહીં. એટલા માટે કીધું કે સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી હોય, વાસ્તવિક હોતું નથી. કારણ કે જો હકીકતમાં કિરણો ભેગા નથી થતા, પણ આપણે એને પાછળની બાજુ લંબાઈ વાર, પાછળની બાજુ વિસ્તાર આવ્યા તો અહીંયા ભેગા થતા હોય એ ડેશ બિંદુ એવો આપણને આભાસ થશે, વાસ્તવમાં નથી. કે આ દૂર જતા કિરણો છે તો એને આમ પાછળ લઈ જાઓ તો ક્યાંક ભેગા થશે કે નહીં એવો આપણને ભાસ થશે. તો હંમેશા આભાસી અને ચતું હોય છે, આભાસી અને ચતુ. કે ભાઈ તમારું મોઢું તમે આમ જોવો છો તમે કાંઈ આમ ઉલટા દેખાતા નથી, જેમ છો એવી જ રીતે દેખાય છે. પછી જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલી હોય એટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ રચાય છે. જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય તેટલા જ અંતરે, પણ ક્યાં? અરીસાની પાછળ શું રચાય? પ્રતિબિંબ રચાય છે. એટલે કે યુ અને વી બંને સરખા જ હોય, પણ જો આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી જેમ ગ્રાફમાં ઉપયોગ કરીએ, ઋણ
તણ, તણ ઋણ, એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રમાણે. તો એક બાજુ ઋણ થાય તો એક બાજુ તણ થાય, એટલે અહીંયા હું આવું લખી શકું યુ ઇઝ ઇક્વલ ટુ વી, પરંતુ એક કેવું લેવું પડે, માઇનસ લેવું પડે, કાં તો વી ને માઇનસ લેવાના કાં તો યુ ને, બે અંતર કેવા હોય, સરખા હોય. બીજું કે વસ્તુની જે ઊંચાઈ છે એ પ્રતિબિંબના ઊંચાઈ જેટલી જ હશે. તમારું નાક છે તો એ મોટું એવડું જ દેખાય કે હાથીના મોટા જેવું દેખાય નહીં, જેવડું હશે એવડું જ દેખાશે. કે વસ્તુનું કદ, સોરી પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે, કે જેવડી વસ્તુ હશે એવડું જ તમને પ્રતિબિંબ જોવા મળશે. એટલે કે ઊંચાઈ કહો તો ભલે, કદ કહો તો ભલે, બધું કેવું રહેશે, સરખું જ રહેશે. બીજું કે વસ્તુ જે છે એ લિટરલી ઇન્વર્ટેડ જોવા મળશે, પાશ્ચ્વીય વ્યુત્ક્રમણ બાજુ જોવા મળશે. એટલે તમે અરીસા સામે ઉભા રહીને ડાબો હાથ ઊંચો કરશો, તમને શું જોવા મળશે કે ભાઈ તમે જમણો હાથ ઊંચો કર્યો છે એવું દેખાશે. જમણો હાથ ઊંચો કરશો તો શું દેખાશે, કે તમે ડાબો હાથ ઊંચો કર્યો છે તેવું જોવા મળશે. એટલે ને લિટરલી ઇન્વર્ટેડ કહેવાય, પાશ્વીય વ્યુત્ક્રમણ બાજુ દર્શાવે છે. કે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા કઈ બાજુ, પાશ્વીય વ્યુત્ક્રમણ, પાશ્વીય વ્યુત્ક્રમણ બાજુ દર્શાવે છે. આવો કઈ સમતલ અરીસાની અંદર રચાતા પ્રતિબિંબની ખાસિયત હોય છે. હંમેશા આભાસી અને ચતુ પ્રતિબિંબ હોય, જેટલા અંતરે તમે વસ્તુ રાખી હશે અરીસાથી આગળ, એટલા જ અંતરે અરીસાની પાછળ, અરીસાની પાછળ પ્રતિબિંબ રચાશે. બરોબર, વસ્તુના કદ જેટલું જ, એટલે કે જેટલી વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ એવડું જ મળશે. પણ એની જે બાજુ છે દિશા નથી ઉલટાતી, આમ હોય તો આમ નથી થઈ જતું, આમ છે તો આમ જ મળે છે. એટલે કે જે બાજુ એ વસ્તુ હોય એ જ બાજુ એવી જ રીતે વસ્તુ મળે, પણ એની ખાલી બાજુ છે એ બાજુ શું થઈ જાય, બદલાઈ જાય. એટલે કે ડાબો હાથ ઊંચો કર્યો હોય તો અરીસામાં તમને શું લાગે, જમણો હાથ ઊંચો કર્યો હોય એવું દેખાય છે. તો આવી સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની ખાસિયત હોય છે. હવે પછી આગળ આપણે ગોળીય અરીસાઓ, વક્રાકાર અરીસાઓ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.